नमस्कार मित्रों, हूँ छु हिमांशु मेसरिया। मारी यूट्यूब चैनल में आपनो हार्दिक स्वागत करूँ छु। मित्रों, घणा समय थी तमे एसटी बस ने जाहिरात नी राह जोई रह्या हता, ते जाहिरात हवे आवी गई छे। गुजरात जीएसआरटीसी, गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम मा ड्राइवर तेमज कंडक्टर नी भर्ती आवी गई छे। तो हूँ भर्ती विषय तमने माहिती आपवा जई रह्यो छुं કે તેની અંદર શું શું ભરતી પ્રક્રિયા કઈ રીતે થશે અને ભરતી પ્રક્રિયાના નિયમો કેવા છે, તેની લાયકાત કેવી છે, તેના અનુભવો કેવા છે, તે વિશે હું તમને માહિતી આપવા જઈ રહ્યો છું। સૌથી પહેલા જો તમે નવા હોય અને મારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલના નિશાન ઉપર ક્લિક કરી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયો તમારા સુધી મળતા રહે। અને આ વિડીયોની लिंक ने तमारा मित्रों तेमज व्हाट्सएप ग्रुप में शेर करवानो भूलता नहीं, जेथी आ माहिती छेवाड़ाना गामडा सुधी एक सामान्य माणस सुधी आ भर्ती ने लगती माहिती मळी शके अने ते पण उमेदवार उमेदवारी नोंधावी शके अने नौकरी मेळवी शके। तो चालो तमने जणावुं छुं के भर्ती केटली आवी छे अने शुं शुं प्रक्रिया छे ए विशे समजावुं छुं। तो चालो जुओ वीडियो। तो चालो मित्रों, जीएसआरटीसी गुजरात एसटी निगम में ड्राइवर की भर्ती आई है। थोड़ा समय पहला जारे हर्षभाई संघवी नवा BS6 नू गाड़ी नू ओपनिंग करी हतु, ते समय तेमने जाहेरात करी हती के टूंक समय में गुजरात एसटी में ड्राइवर तेमज कंडक्टरों ने भर्ती करवामां आवशे। तो ते समय नी अंदर मैं एक वीडियो बनाने मैं मूक्यो हतो, त्यारे घणा मित्रों कहेता हता के साहेब भर्ती क्यारे आवशे क्यारे आवशे, तो भर्ती आई गई है। तो चलो आज की मेहनत शुरू करी दो। गुजरात एसटी निगम में ड्राइवर ने कुल 4062 जेटली भर्ती आई है अने कंडक्टर ने 3342 जेटली भर्ती आई है। खूब मोटी भर्ती आई है। तो चलो मेहनत करी लो अने जुओ भर्ती विषय की समग्र माहिती तमने समझावू छू। वीडियो गमे तो लाइक शेयर अने सब्सक्राइब करजो, जेथी गामडाना छेवाड़ाना व्यक्ति सुधी आ वीडियो पहुंची रहे अने आ माहिती जनजागृति माटे शेर करजो। तो चलो जो वीडियो। तो चलो मित्रों, आज आपणे गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम में ड्राइवर की भर्ती पड़ी है, तो ते विषे आपणे माहिती मेळवीशुं। तो गुजरात राज्य मार्ग वाहन व्यवहार निगम में द्वारा नीचे जणावेली सीधी फिक्स पगार की जगह अन्वये पसंदगी तेमज प्रतीक्षा यादी तैयार करवा माटे उम्मीदवारों माटे ऑनलाइन अरजी मंगावामां आवी छे। आ ऑनलाइन अरजी तमे ओजास गुजरात government.in ऊपर तमे एप्लाय करी शकशो। तो आ कक्षानुं नाम छे, भर्तीनुं ड्राइवर छे अने फिक्स पगार 5 वर्ष માટે 18,500 ફિક્સ પગાર આપવામાં આવશે। કુલ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા 4062 જગ્યા છે। અરજી ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તારીખ 7/8/2023 થી 6/9/2023 સુધી છે। આ તમે ઓનલાઈન અરજી તારીખ 7/8/2023 થી તારીખ 6/9/2023 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। કુલ જગ્યાની વાત કરીએ તો કુલ ફાળવણી 2106 કરવામાં આવી છે, જેમાં બિન અનામત માટે સામાન્ય 543 જગ્યા છે, મહિલાઓ માટે 267 છે, આર્થિક રીતે નબળા વર્ગ માટે EWS માટે પણ છે, સામાજિક શૈક્ષણિક રીતે પણ અનુસૂચિત જનજાતિના લોકો માટે પણ અનુસૂચિત જનજાતિ માટે અને કુલ જગ્યાઓ પણ ફાળવવામાં આવેલ છે। હવે આમ જોવા જઈએ તો આ શરત 1 અને શરત 2 પ્રમાણે ભરતી થશે તેવું જણાવવામાં આવ્યું છે। તો શરત 1 પ્રમાણે જોઈએ તો 478 ડ્રાઈવરની ભરતીની જાહેરાત સરકારશ્રીની મંજૂરીની અપેક્ષાએ કરવામાં આવે છે। જો સરકારશ્રી દ્વારા પસંદગી યાદી બનાવતા મંજૂરી આપવામાં આવશે તો 678 ડ્રાઈવરોની ભરતી કરવામાં આવશે। જો મંજૂરી ન મળે તો આપેલ જાહેરાતની સંખ્યામાંથી 678 બાદ કરીને બાકી રહેલ જગ્યાઓની ભરતી પૂર્ણ કરવામાં આવશે।
જે તમામને બંદર કરતા રહે છે તેની નોંધ લેવી, આવું શરત એકમાં જણાવવામાં આવ્યું છે। એટલે કે જો સરકારશ્રી તરફથી 678 ડ્રાઈવરોની ભરતીની જાહેરાત કરવામાં આવશે તો 678ની ભરતી કરવામાં આવશે, અને જો નહીં કરવામાં આવે તો તેમાંથી 678 બાદ કરીને ભરતી પ્રક્રિયા કરવામાં આવશે। અને શરત બેની વાત કરીએ તો ડ્રાઈવરોની ભરતીની બાબતે જાહેરાત સરકારશ્રીની મંજૂરીની અપેક્ષાએ કરવામાં આવશે છે। જો સરકારશ્રી દ્વારા પસંદગી યાદી બનાવવા સુધીની મંજૂરી આપવામાં આવશે તો 1278 ડ્રાઈવરોની ભરતી કરવામાં આવશે। જો મંજૂરી ન મળે તો આપેલ જાહેરાતની સંખ્યામાંથી 1278 બાદ કરીને બાકીની જગ્યાઓ ભરવામાં આવશે। આમ જોવા જઈએ તો 678ની સરકારીની દ્વારા મંજૂરી કરવામાં આવશે તો 2106 + 678 = 2784ની ભરતી પૂર્ણ કરવામાં આવશે। જો 1278ની સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવશે તો 2106 + 1278 = 2384ની ભરતી પૂર્ણ કરવામાં આવશે। આ રીતની શરતો દર્શાવવામાં આવેલ છે। હવે પરીક્ષાની પદ્ધતિ જોઈએ તો પરીક્ષાની પદ્ધતિમાં હવે મુખ્ય સૂચનાઓમાં જોઈએ અને પરીક્ષાની પદ્ધતિમાં જોઈએ તો ધોરણ 12માં મેળવેલ મહત્તમ ટકાવારીના આધારે જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામતની જગ્યાએ લઈને 100 ગુણની ઓએમઆર લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। એટલે કે આ પરીક્ષા સૌ પ્રથમવાર આ પરીક્ષામાં 100 ગુણનું ઓએમઆરની લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તે મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે અને ત્યારબાદ 115 મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે। એટલે કે તમારું ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમારી પસંદગી થયા બાદ લેખિત પરીક્ષા માટે તમને 1.15 મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે અને ત્યારે છેલ્લી કટ ઓફ મુજબની સરખામણી ટકાવારી ધરાવતા તમામ ઉમેદવારોને 100 ગુણની ઓએમઆર સીટ લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। એટલે તમારું ફોર્મ ભર્યા બાદ તમારે મેરિટ બન્યા બાદ તમને પસંદગી માટે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। ત્યારબાદ 100 ગુણની ઓએમઆર પદ્ધતિની હેતુથી લેખિત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારો પૈકી સૌથી ઊંચું મેરિટ ધરાવનાર લોકોને જાહેરાતમાં દર્શાવેલ અનામત બિન અનામત જગ્યાએ ધ્યાને લઈને 1.3 રેશિયા મુજબ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે। એટલે કે તમે પરીક્ષા ભર્યા બાદ 100 ગુણની પરીક્ષા આપ્યા બાદ અને તેમાં તમારો મેરિટમાં નંબર આવે તો તમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ થયેલ ઉમેદવારોને ઓપ્ટિકલ રીડિંગ માર્ક એટલે કે લેખિત પરીક્ષામાંથી મેળવેલ ગુણ તથા ડ્રાઇવિંગ ટેસ્ટમાં મેળવેલ ગુણ ઓએમઆર લેખિત પરીક્ષાના 40% વેટેજ અને ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટના 60% વેટેજ એમ બંને વેટેજનો સરવાળો કરીને કુલ 100 વેટેજ ગુણ મુજબ સૌથી ઊંચું મેરિટ ધરાવનાર ઉમેદવારોને મેરિટ યાદી માટે તૈયાર કરવામાં આવશે। હવે ડ્રાઈવરની ભરતી માટે કક્ષા માટે કેટલીક વયમર્યાદાઓ છે, અભ્યાસ છે, તેનું ક્વોલિફિકેશન વિશે આપણે જાણીશું। તો વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા ઉંમર એસટી ડ્રાઈવરમાં ભરવા માટે ઓછામાં ઓછું તમારે 25 વર્ષ તો હોવી જ જોઈએ। 25 થી 33 + 1 વર્ષની છૂટછાટ એટલે તમને 34 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે। એટલે ઓછામાં ઓછી તમારી ઉંમર 25 થી 34 સુધી હોવી જોઈએ। હવે સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગના ઠરાવ પ્રમાણે તારીખ 1/9/2022 થી તારીખ 31/8/2023 સુધી સમયગાળા દરમિયાન પ્રસિદ્ધ કરેલ જાહેરાતમાં ઉપલી વયમર્યાદામાં 1 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહે છે। એટલે કે તમારે જો 33 વર્ષ થયા હોય અને 1 વર્ષનું ગેપ હોય તો તમને 34 વર્ષ એટલે કે 1 વર્ષની છૂટછાટ આપવામાં આવશે અને અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદાના સરકારશ્રીના નીતિ નિયમ મુજબ
पांच वर्ष छूटछाट पड़वा मात्र रही है। एटले कि अनामर कैटेगरी में आता उम्मीदवारों ने पांच वर्ष छूटछाट आपवामां आवे छे। एटले कि SC ST कैटेगरी में आता अनामत में आता लोगों ने पांच वर्ष छूट वयमर्यादा ने छूटछाट आपवामां आवशे। अने लघुत्तम शैक्षणिक लायकातनी वात करिए तो आ भर्ती धोरण 12 पास पहला पहला 10 पास पर भर्ती थती थी, हवे शैक्षणिक लायकात धोरण 12 पास 10+2 12 पास थी गई है। अने ड्राइवर ने भर्ती माटे ऊंचाई पुरुषों माटे ओछा में ओछी 1.62 नी ऊंचाई राखवामां आवी छे 1.62 सेंटीमीटर। अने अनुसूचित जनजाति एटले के आदिवासी समुदाय माथी आवता उम्मेदवारों माटे 1.60 सेंटीमीटर नी राखवामां आवी छे। हवे लायसेंस चलावानो तमारे पासे अनुभव होवो जरूरी छे। तो लायसेंस चढ़ावा माटे तमारे प्रादेशिक वाहन व्यवहार कचेरी तरफ थी एटले के RTO तरफ थी पब्लिक वाहन चलावानो हेवी लायसेंस तथा बेज होवो जरूरी छे। એટલે તમારે ફોર્મ ભરવા માટે તમારે સૌથી પહેલાં તમારા જોડે એક તો લાયસન્સ હોવું જરૂરી છે અને ત્યારબાદ તમારે RTOમાંથી હેવી લાયસન્સ ચલાવવાનો બેજ કઢાવવો આવશ્યક છે। જો તમારી પાસે બેજ ન હોય તો પણ તમે ફોર્મ ભરી શકો નહીં। એટલે કે હેવી લાયસન્સ ઓછામાં ઓછું તમારું 4 વર્ષનું જૂનું હોવું જોઈએ, તમારી પાસે અનુભવ હોવો જોઈએ અને અનુભવનું હેવી લાયસન્સ તમારી પાસે 4 વર્ષ જૂનું હોય તો જ તમે એપ્લાય કરી શકો છો અરજી ભરવા માટે। જો 4 વર્ષ જૂનું ન હોય તો તમારું ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં। અને બ્રેક અને લાયસન્સ રિન્યૂ કરવામાં જો તમારે બ્રેક પડી હોય અને બ્રેકનો સમયનો અનુભવની ગણતરી ધ્યાને લેવામાં આવશે નહીં તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનું અનુભવનું પ્રમાણપત્ર સાથે રજૂ કરવાનું રહેશે। એટલે કે તમારે લાયકાત પ્રમાણે જોઈએ તો ST ડ્રાઈવર માટે તમારે આવવા માટે RTOમાંથી તમારે હેવી લાયસન્સ કઢાવવાનું હોય છે અને હેવી લાયસન્સ ઓછામાં ઓછું 4 વર્ષ જૂનું હોવું જોઈએ। 4 વર્ષ લાયસન્સ જૂનું હોય તો તમે એપ્લાય કરી શકશો અને જો તમારે રિન્યૂ કરવાની અંદર ગેપ પડી ગઈ હોય તો તેને અનુભવના આધારે વેલિડ ગણવામાં આવશે નહીં। અને ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો તમારે 4 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। હવે ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો ભરતી પ્રક્રિયાની વેઇટિંગ લિસ્ટની ગણતરી 100 ગુણમાંથી ફાળવણી કરવામાં આવશે। એટલે કે 100 ગુણની OMR લેખિત પરીક્ષા લેવામાં આવશે અને એ લેખિત પરીક્ષામાં થી તમારે 40% વેઇટેજ ગણવામાં આવશે। એટલે કે 100 માર્ક્સનું તમે એક્ઝામ લીધી હોય તો 100માંથી તમારે 50 માર્ક આવે તો તેના 40% પ્રમાણે વેઇટેજ ગણવામાં આવશે અને 50% ગુણનો ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો રહે છે। અને તે 50માંથી તમારે 37 માર્ક્સ પાસ થવા માટે મેળવવાના રહે છે। જો તમારે 37થી નીચા માર્ક આવશે તો તમે પરીક્ષામાં નાપાસ ગણવામાં આવશો। તો જો તમે 50 ગુણનું ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે તેમાંથી તમારે 60% વેઇટેજ એનું ગણવામાં આવશે અને 40% લેખિત પરીક્ષાના ગણવામાં આવશે। એટલે તમારે 100 માર્ક્સનું વેઇટેજ તૈયાર થશે। હવે OMR પદ્ધતિની સ્પર્ધાત્મક હેતુલક્ષી કસોટી તો તે 100 માર્ક્સનું પરીક્ષા આવશે। તેમાં વાત કરીએ તો પહેલાં સામાન્ય જ્ઞાન જે ગુજરાતી માધ્યમમાં ધોરણ 12 કક્ષાનું પૂછવામાં આવશે તે 30 ગુણનું રહેશે અને રોડ સેફ્ટી અને ઓટોમેટિક ગુજરાતી માધ્યમમાં આવશે તે 20 ગુણ રહેશે અને ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ એ ધોરણ 12 કક્ષાનું આવશે અને તે 20 ગુણ રહેશે અને અંગ્રેજી ભાષા અને વ્યાકરણ અંગ્રેજી માધ્યમ ધોરણ 12 કક્ષાનું રહેશે અને 10 ગુણ રહેશે અને અંકગણિત ગુજરાતી માધ્યમ ધોરણ 10 કક્ષાનું 20 ગુણનું ગણવામાં આવશે। એમ 100 ગુણની એક્ઝામની પરીક્ષા આપવામાં આવશે અને 100 ગુણના 100 પ્રશ્નો હશે અને OMR પદ્ધતિ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। હવે OMR પદ્ધતિમાં ઉત્તરવહી મૂલ્યાંકન માટે સાચા ખોટા જવાબ
एक करता वधु विकल्पों दर्शावानो जवाब छेकछाक तथा छोड़ी दीधेल जवाबों ने ध्यान में लेवामां आवशे नहीं अने प्रत्येक खोटा जवाब खाली छोड़ेल जवाब छेकछाक एक करता वधु विकल्प माटे प्रत्येक जवाब दीठ 0.-ગુણ-માઇનસ કાપવામાં આવશે। એટલે કે આ એક્ઝામની અંદર તમારા માઇનસ પદ્ધતિ છે। જો તમે વિકલ્પ છોડી દો છો, ખોટો લખો છો, રોંગ લખો છો કે ડાર્ક કરવાનું ભૂલી જાઓ છો, તો તમારે 0.25 માર્ક કાપવામાં આવશે। ત્યારબાદ જો તમે એ બી સી ડીમાંથી ઈ ડાર્ક કરશો તો તેનો 0.25 ગુણ કાપવામાં આવશે નહીં। એટલે કે તમે વિકલ્પ એ બી સી ડી ઈ માંથી તમે ઈ પસંદ કરશો, જવાબ આપવા નહીં માગો, તો તમારો માર્ક્સ કાપવામાં આવશે નહીં। સાથે દરેક ઉમેદવારે પરીક્ષા ખંડની અંદર પોતાનો આઈડી પ્રૂફ રજૂ કરવાનું રહે છે અને ઇલેક્શન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે પોતાનું આઈડી પ્રૂફ રજૂ કરવાનું રહે છે। પગાર ધોરણની વાત કરીએ તો પસંદગી પામનાર ઉમેદવારોને ડ્રાઈવર કક્ષા માટે 5 વર્ષ માટે ફિક્સ 18,500 ફિક્સ પગારની કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે અને તેઓને નિયમ મુજબ કોઈ લાભો સિવાય કોઈપણ ભથ્થું આપવામાં આવશે નહીં। વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી ડ્રાઈવર કક્ષાની ભરતી માટે 25 વર્ષથી માંડીને 45 વર્ષ સુધી હોવા જોઈએ। હવે અનામત વર્ગના ઉમેદવારો માટે, પુરુષો માટે 39 વર્ષ હોવા જોઈએ, 33+5 એટલે 39 વર્ષ, અને બિન અનામત માટે 34 વર્ષ આપવામાં આવ્યા છે અને માજી સૈનિક માટે 45 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે। 25 થી 34 વર્ષ એટલે જન્મ તારીખ 1/6/1989 થી 6/9/1998 સુધી આપવામાં આવેલ છે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં 12 પાસની માર્કશીટ, વય, જાતિ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર, ડ્રાઇવિંગ લાયસન્સ, બેજ, અનુભવનું સર્ટિફિકેટ વગેરે પ્રમાણપત્ર માર્કશીટ અરજી કરવાની છેલ્લી તારીખ ધ્યાનમાં લેવામાં આવશે। ત્યારબાદ પ્રમાણપત્રો હશે તો તેને ગ્રાહ્ય રાખશે નહીં અને અરજીપત્રક રદ કરવામાં આવશે। આમ એટલે તમારે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે। તો તમામ ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ સાથે જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। અનુભવની વાત કરીએ તો અનુભવ આરટીઓમાંથી તમારે હેવી લાયસન્સ એટલે કે એચજીવી, એચવીપી, પીએસવી લાયસન્સ ઇસ્યુ થયાની તારીખ પછીનો અનુભવ માન્ય ગણાશે। એટલે તમે જ્યારે હેવી લાયસન્સ કરાવ્યું હોય એ લાયસન્સ ઇસ્યુ થયાની તારીખથી તમારો અનુભવ ગણાશે અને અનુભવના પણ તમને માર્ક્સ આપવામાં આવશે। અને ઓનલાઈન અરજીમાં જે ટ્રાન્સપોર્ટ, ટ્રાવેલ્સ કે તમે કોઈપણ સંસ્થા કે પેઢીમાં નોકરી કરતા હોવ તો તે સમયગાળાનો અનુભવ દર્શાવેલ હશે। તે જ ટ્રાન્સપોર્ટ, ટ્રાવેલ સંસ્થા પેઢીનો સમયગાળો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવનું નિયમોનો સામેલ છે। ડ્રાઇવિંગ ટેસ્ટ સમયે રજૂ કરવાનું રહેશે એટલે કે તમારે અનુભવ હશે તો જ તમે અનુભવના સર્ટિફિકેટ સિવાય તમે ફોર્મ ભરી શકશો નહીં। અને જો તમે 108માં નોકરી કરતા હો તો 108 એમ્બ્યુલન્સનો અનુભવ હેવી વ્હીકલ ન હોવાના કારણે તેને માન્ય ગણવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે। અને નીચે આજે જણાવવામાં આવ્યું છે કે અનુભવનું પ્રમાણપત્ર નમૂનો નીચે છે, તો તમે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ તમે અનુભવનું સર્ટિફિકેટ લેવા જાઓ તો આ જે સર્ટિફિકેટમાં દર્શાવેલ છે તે પ્રમાણે તમારે તે સંસ્થાના કે માલિકના લેટર પેડ ઉપર આ અનુભવ કોમ્પ્યુટરાઇઝ લખાવીને તમારે સહી સિક્કો કરવાનો રહેશે અને ઓનલાઈનમાં એપ્લાય કરવાનું રહેશે। એસટી ડ્રાઈવરની ટેસ્ટ અંગે વાત કરીએ તો ડ્રાઈવર કક્ષા માટે 50 માર્કનો ડ્રાઇવિંગ ટેસ્ટ
લેવામાં આવશે અને ટેસ્ટમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ઉમેદવારે 37 માર્ક્સ મેળવવાના રહેશે. 37 ગુણથી નીચા ઓછા ગુણ મેળવનારને અપાત્ર ગણવામાં આવશે. એટલે કે તમારે 50 માર્કનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે અને એ ટેસ્ટમાં પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા 37 માર્ક્સ લેવાના રહેશે અને જો 37થી નીચા માર્ક્સ આવશે તો તમને નાપાસ ગણવામાં આવશે. ઉમેદવારને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જે તારીખે બોલાવવામાં આવે તે જ તારીખે ઉમેદવારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે હાજર રહીને ટેસ્ટ આપવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં અન્ય તારીખે ટેસ્ટ આપવાની વિનંતી સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે તમને જ્યારે પણ ટેસ્ટ માટે બોલાવવામાં આવે જે તારીખે બોલાવવામાં આવે તે તારીખના દિવસે જ ઉમેદવારે હાજર રહેવાનું રહેશે અને એ તારીખ સિવાય અન્ય કોઈપણ તારીખે ઉમેદવાર ટેસ્ટ આપવામાં આવશે તો તેને ટેસ્ટ આપવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ વખતે અસલ વેલિડ લાયસન્સ નહીં હોય તો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે નહીં. લાયસન્સ રિન્યૂ કરવા આપેલ હશે તો લાયસન્સ રિન્યૂ માટે મેળવેલ ફીની અસલ પહોંચ ડ્રાઇવિંગ ટેસ્ટના સમયે રજૂ કરવાની રહેશે, અન્યથા ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે નહીં અને અરજી રદ ગણવામાં આવશે. એટલે કે ઘણીવાર ડ્રાઇવિંગ ટેસ્ટ સમયે આપતી વખતે તમારે પોતાનું અસલી લાયસન્સ તમારે રજૂ કરવાનું રહેશે. જો તમારી પાસે અસલી લાયસન્સ નહીં હોય તો તમને ટેસ્ટ આપવામાં આવશે નહીં અને કદાચ તમે લાયસન્સ તમારું રિન્યૂ કરાવ્યું હોય તો લાયસન્સ રિન્યૂ કરાયા બાદ તેની ફી ભરેલી પહોંચ હોય તે તમારે રજૂ કરવાની રહેશે તો જ તમને ટેસ્ટ આપવામાં આવશે, નહીંતર તમને ટેસ્ટ આપવામાં આવશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે. અને ડ્રાઇવિંગ ટેસ્ટ ઉપરના જે સ્થળના અધિકારીઓ જે તમારું ડોક્યુમેન્ટ જોયા બાદ તે નિર્ણય કરે તે નિર્ણય વ્યાજબી ગણવામાં આવશે. અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઊંચાઈ માપન કર્યા બાદ તમને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એટલે કે 162 સેન્ટીમીટર ગણવામાં આવી છે હાઈટ. જો 162 સેન્ટીમીટરથી તમારી નીચી 160 કે 161 હશે તો પણ તમને ટેસ્ટ બોલાવવા માટે આપવામાં આવશે નહીં. એટલે તમારે આ બાબતે પણ ઘણું ધ્યાન રાખવું પડશે. ડ્રાઇવિંગ ટેસ્ટની કાર્યવાહી વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ ટેસ્ટમાં ઉમેદવારની ઊંચાઈ માપણ નિયમિત ઊંચાઈ ધરાવતા લાયકાત ઉમેદવારોને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. ડ્રાઇવિંગ ટેસ્ટ સમયે ઉમેદવાર દ્વારા કોઈપણ ગંભીર પ્રકારનું આચરણ, ગેરરીત તથા ઉમેદવારની કોઈપણ શારીરિક માનસિક ક્ષતિના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં જોખમ રહેવાનો માટે કારણ જતું હોય તો તેને સ્થળ ઉપર જ અધિકારી સંબંધિત ઉમેદવારનું અરજીપત્ર રદ કરવામાં આવશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી ભરતીમાં આવનારા તમામ લોકો સુધી આ માહિતી પહોંચી રહે. થેન્ક યુ. તમામ મિત્રોનો આભાર.